नमस्कार विद्यार्थी मित्रों, कृष्ण कन्या विद्या संकुल गुंद्राण तेमज श्री विवेकानंद विनय मंदिर तालाड़ा यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत है। आजना लेक्चर नी अंदर अपने धोरण 10 नी अंदर जे पांचमू चैप्टर है तत्वनु आवर्ती वर्गीकरण। हाँ, जो पहलू चैप्टर है आप भणी गया है रासायणिक प्रक्रियाओं ने समीकरणों, एनी अंदर 11 लेक्चर है, एनी अंदर पहला चैप्टरनी आपणे वात छे करी हती। हवे आजे पांचमा चैप्टरनी आपणे शुरुआत करवानी छे। तो सौ प्रथम तो पहला आजे धोरण 10 नी अंदर जे पांचमू चैप्टर छे तत्वनुं आवर्ती वर्गीकरण, तो एनी अंदर बोर्डनी अंदर कुल 4 गुणनुं पूछे। ई 4 गुणनी अंदर एक एक गुणना 2 પ્રશ્નો હોય, કે જે વિભાગ 1 ની અંદર જે 16 પ્રશ્નો છે એક એક ગુણના હોય એમાંના 2 પ્રશ્નો છે એ આ પાંચમા ચેપ્ટરના હશે। ત્યાર પછી 2 ગુણનો 1 પ્રશ્ન પૂછાય, એટલે એક એક ગુણના 2 પ્રશ્નો અને 2 ગુણનો 1 પ્રશ્ન, અને આ જે પાંચમો ચેપ્ટર છે એની અંદર અથવામાં પણ હોય, આ જે 2 ગુણનો પ્રશ્ન પૂછાય એના અથવામાં પાછા પાંચમા ચેપ્ટરનો બીજો પ્રશ્ન પણ હશે, બરાબર। એટલે કુલ 4 ગુણનું પૂછાય છે, એક એક ગુણના 2 પ્રશ્નો પૂછાય છે અને 2 ગુણનો 1 પ્રશ્ન છે પૂછાય છે, બરાબર। તો આ પાઠ છે એ બહુ સરળ છે, અને આપણે પાંચમા ચેપ્ટર છે એનો આપણે હવે અભ્યાસ છે કરવાનો થશે। તો સૌ પ્રથમ તો પહેલાં આપણે આ ચેપ્ટરની અંદર ક્યાં ક્યાં અગત્યના મુદ્દાઓ છે એનો આપણે અભ્યાસ છે કરવાનો છે। તો સૌ પ્રથમ તો પ્રસ્તાવના છે, પ્રસ્તાવના બાદ જે અલગ અલગ તત્વો છે એ તત્વોનું વર્ગીકરણ કરવાનો ઘણા બધા વૈજ્ઞાનિકો છે એણે પ્રયત્ન કર્યો છે, તો એના વિશે પણ આપણે અભ્યાસ છે કરવાનો છે। તો એમાં ડોબ્રેનર છે, ન્યુલેન્ડ છે, મેન્ડેલિફ છે, આ બધા જે વૈજ્ઞાનિકો છે એણે તત્વો છે એને ગોઠવવાનો પ્રયાસ છે કર્યો હતો। સૌ પ્રથમ પહેલાં જે આપણે ડોબ્રેનર છે એને જે ત્રિપુટીના સિદ્ધાંતને આધારે તત્વો છે એને ગોઠવવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યાર પછી ન્યુલેન્ડ છે એણે અષ્ટકના નિયમને આધારે તત્વો છે એને ગોઠવવાનો પ્રયત્ન કર્યો, અને ત્યાર પછી મેન્ડેલિફ છે એણે તત્વના જે દળ છે પરમાણીય દળ એના ચડતા ક્રમાંકને આધારે તત્વો છે એને ગોઠવવાનો પ્રયત્ન કર્યો। તો આ બધા વૈજ્ઞાનિકો છે એણે જે વર્ગીકરણ માટેના જે પ્રયાસો કર્યા છે એના વિશે આપણે અભ્યાસ છે કરવાનો થશે। ત્યાર પછી તો કે જે આધુનિક આવર્ત કોષ્ટક છે એની પણ વાત કરવાના છે, કે ભાઈ ખરેખર આધુનિક આવર્ત કોષ્ટકની અંદર જે તત્વો છે એ ગોઠવવામાં આવ્યા છે તો એ કેવી રીતના તત્વો છે એ ગોઠવવામાં આવ્યા, તો એના વિશે આપણે વાત છે એ કરશું। ત્યાર પછી જે તે તત્વ છે એના પરમાણીય કદ, પરમાણીય ત્રિજ્યા, આવા ઘણા બધા સંયોજકતા, હવે ઘણા બધા અગત્યના મુદ્દાઓ છે એનો આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ છે કરવાનો થશે। જો કે ચેપ્ટર છે એ નાનું એવું છે અને બહુ સરળ છે, જો વ્યવસ્થિત ધ્યાન આપશું તો આમાં કંઈ અઘરું છે નહીં। તો સૌપ્રથમ પહેલાં આપણે જે પાંચમું ચેપ્ટર છે તત્વનું આવર્તનીય વર્ગીકરણ એની પ્રસ્તાવનાની વાત જો કરીએ, તો ખાસ યાદ રાખશું આપણે કે આપણે ધોરણ 9ની અંદર પણ પરમાણુ વિશે ભણી ગયા છીએ, અને આપણને બધાને ખબર છે કે રોજિંદા જીવનની અંદર આપણે આજુબાજુ આપણે નજર કરીએ તો તમને ઘણા બધા પદાર્થો છે, ઘણા બધા દ્રવ્યો છે એ તત્વ મિશ્રણ અને સંયોજન સ્વરૂપે જોવા મળે। તો પ્રશ્ન એ થાય કે તત્વ એટલે શું, મિશ્રણ એટલે શું, સંયોજન એટલે શું? જો આ બધી માહિતી છે આપણે 8મા ધોરણની અંદર, 9મા ધોરણની અંદર એના વિશેની માહિતી છે આપણે મેળવી ગયા છીએ, એમ છતાં પણ તત્વ ખરેખર કોને કહેવાય? તો યાદ રાખશું આપણે કે તત્વ એટલે શું, તો કે એક જ પ્રકારના પરમાણુના સમૂહને, બરાબર સાંભળજો, તત્વ કોને કહેશું? તો કે એક જ પ્રકારના પરમાણુના સમૂહને તત્વ તરીકે ઓળખવામાં આવે છે। કારણ કે જે તે તત્વ હોય, દાખલા તરીકે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે ઓક્સિજન છે, તો ઓક્સિજન તત્વ છે, હવે ઓક્સિજનની અંદર પરમાણુ છે એક જ પ્રકારના હોય, અલગ અલગ પ્રકારના પરમાણુ છે, જુદા જુદા પ્રકારના પરમાણુ છે એ ભેગા થયેલા હોતા નથી, એક જ પ્રકારના પરમાણુ હોય, તો યાદ રાખશું આપણે કે તત્વ કોને કહેવાય? તો કે એક જ પ્રકારના પરમાણુના
સમૂહને શું કહેશું આપણે, તત્વ તરીકે ઓળખી શકાય. આ ઉપરાંત મિશ્રણની વાત કરીએ, મિશ્રણ જો તત્વ મિશ્રણ અને સંયોજન વિશે તમે ભણી જ ગયા છો, તત્વ મિશ્રણ અને સંયોજન. તો આપણે તત્વની વાત કરી કે એક જ પ્રકારના પરમાણુના સમૂહને શું કહેવાય, તો કે તત્વ કહેવાય. હવે મિશ્રણ કોને કહેવાય, પછી આપણે સંયોજન વિશે પણ જોશું. તો મિશ્રણની અંદર કેવું હોય, તો કે એક કરતાં વધારે પ્રકારના જે તત્વ છે કે પદાર્થો છે એ ભેગા મળે. પણ ખાસ વસ્તુ એ યાદ રાખવાની છે કે જ્યારે એક કરતાં વધારે પ્રકારના પદાર્થો છે કે તત્વો છે એ ભેગા કરવામાં આવે ત્યારે બધા જ પદાર્થો છે એ પોતાના ગુણધર્મ શું કરે છે, જાળવી રાખે છે. જ્યારે સંયોજનની અંદર કેવું થાય, તો કે સંયોજનની અંદર પણ એક કરતાં બે અથવા બેથી વધારે પદાર્થો છે એને શું કરવામાં આવે, ભેગા જ કરવામાં આવે. પરંતુ સંયોજનની અંદર ભેગા થતા જે પદાર્થો છે એ પોતાના મૂળ ગુણધર્મ શું કરે છે, ગુમાવી દે છે, અને નવા જ ગુણધર્મ ધરાવતો પદાર્થ છે બનાવે, એને શું કહેવાય, સંયોજન કહેવાય. આ બંનેના આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. તો દાખલા તરીકે કોઈ એક પાત્ર હોય, આ પાત્રની અંદર આપણે થોડું પાણી લઈએ અને એ પાણીની અંદર થોડુંક મીઠું કે ખાંડ છે ઉમેરીએ, બરાબર. હા, બોલ્યું. દાખલા તરીકે એક પાત્ર લઈએ આપણે, આ મેં એક પાત્ર લીધું છે, એની અંદર હું થોડું પાણી નાખું, અને એની અંદર થોડીક હું શું એડ કરું, ખાંડ, અથવા તો મીઠું પણ નાખી શકાય, બરાબર. અને પછી આ પાણીને છે આમ હલાવશો એટલે આ ખાંડ છે એ પાણીની અંદર શું થશે, તો કે ઓગળી જશે, દ્રાવ્ય થઈ જશે. હવે આ પાત્રની અંદર બે પદાર્થો છે, એક શું છે, તો કે એક પાણી છે અને પ્લસ શું છે, ખાંડ છે. આ બે પદાર્થો છે, પરંતુ આ બે પદાર્થો છે એ પોતાના મૂળ ગુણધર્મ જાળવી રાખશે. કારણ કે હવે આ પાણી છે એને આપણે ચાખશું એટલે કેવું, તો ગળ્યું પાણી લાગશે, લાગશે ને. તો એનો મતલબ એવો છે કે પાણી છે એના ગુણધર્મ છે. પાણી ક્યાં હોય, તો કે ભાઈ પ્રવાહી સ્વરૂપે હોય, તો આ જે ખાંડનું દ્રાવણ બને છે એ પ્રવાહી સ્વરૂપે જશે, એ વહેવાનો ગુણધર્મ ધરાવે. તો ખાંડનું પાણી પણ નીચે તમે ઢોળશો એટલે એ વહેશે. પરંતુ એ પાણી છે એ કેવું લાગશે, ગળ્યું લાગે. શા માટે ગળ્યું લાગે, તો કે એ કોણ ગુણધર્મ ધરાવે છે, ખાંડ. ખાંડ કેવી હોય, ગળી હોય. તો મારો કહેવાનો મતલબ એવો છે કે આ મિશ્રણ છે એનું ઉદાહરણ છે. કારણ કે આની અંદર બે અથવા બેથી વધારે પદાર્થો ભેગા થયા, પરંતુ ભેગા થયેલા પદાર્થો છે એ પોતાના મૂળ ગુણધર્મ શું કરે છે, તો કે જાળવી રાખે છે. તો એને શું કહેશું આપણે, મિશ્રણ તરીકે ઓળખવામાં આવે. આપણી આજુબાજુ વાતાવરણમાંની જે હવા છે એ પણ મિશ્રણનું એક ઉત્તમ ઉદાહરણ છે. કારણ કે આપણને ખબર છે કે આજુબાજુની જે હવા છે તો એ હવાની અંદર ઘણા બધા વાયુઓ છે રહેલા છે. આપણે આજુબાજુ હવા છે એની અંદર ઓક્સિજન હોય, હાઇડ્રોજન હોય, કાર્બન ડાયોક્સાઇડ હોય, કાર્બન મોનોક્સાઇડ હોય, હિલિયમ હોય, ઘણા બધા વાયુઓ છે. પરંતુ બધા જ વાયુઓ છે એ પોતપોતાના ગુણધર્મ જાળવી રાખે છે. એટલા માટે હવા છે એને મિશ્રણનું ઉત્તમ ઉદાહરણ તરીકે ઓળખી શકાય. તો એવી જ રીતના સંયોજનની વાત કરીએ આપણે, તો સંયોજનની અંદર પણ બે અથવા બેથી વધારે પદાર્થો ભેગા થાય છે, પરંતુ ભેગા થયેલા જે પદાર્થો છે એ પોતાના મૂળ ગુણધર્મ છે એ જાળવી રાખતા નથી. અને બીજી વાત એક એ કે મિશ્રણની અંદર ગમે એટલી માત્રામાં ભેગું કરવામાં આવે, દાખલા તરીકે પાણી છે એમાં કોઈ ચોક્કસ માત્રા ન હોય કે ભાઈ આટલું જ પાણી લેવાનું, એની અંદર આટલી જ ખાંડ નાખવાની તો જ મિશ્રણ બને, એવું હોતું નથી. પરંતુ સંયોજનની અંદર કોઈ નિશ્ચિત માત્રામાં જે પદાર્થો છે એને ભેગા કરવામાં આવે અને ભેગા થયેલા પદાર્થો છે પોતાના મૂળ ગુણધર્મ છે શું કરે છે, તો કે ગુમાવી દે છે, અને નવા જ ગુણધર્મ ધરાવતો પદાર્થ છે બનાવે, એને શું કહેશું આપણે, સંયોજન તરીકે ઓળખવામાં. એનું પણ આપણે એક ઉદાહરણ, દાખલા તરીકે H2O એટલે શું, તો કે પાણી. હવે આ H2O છે એ સંયોજનનું ઉત્તમ ઉદાહરણ ગણી શકાય. શા માટે, તો કે પાણી છે એ ક્યારે બને, તો આપણે કહેશું કે હાઇડ્રોજનના બે પરમાણુ અને ઓક્સિજનનો એક પરમાણુ છે ભેગા થાય ત્યારે H2O બને, પાણી બને. પરંતુ યાદ રાખશું આપણે કે હાઇડ્રોજન અને ઓક્સિજન એ પોતાના મૂળ ગુણધર્મ શું કરે છે,
ગુમાવી દે છે, કારણ કે આપણને બધાને ખબર છે કે હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે એ વાયુ સ્વરૂપે હોય, બરાબર. જ્યારે મુક્ત અવસ્થાની અંદર હશે, જ્યારે બે સંયોજાયેલા નહીં હોય, ત્યારે બંને મુક્ત અવસ્થાની અંદર હશે ત્યારે ક્યાં સ્વરૂપે હશે? તો કે વાયુ સ્વરૂપે હશે. પરંતુ આ હાઇડ્રોજન અને ઓક્સિજન જ્યારે સંયોજાય છે, જ્યારે ભેગા થાય છે, ત્યારે શું બને છે? તો કે પાણી બને છે. H2O એટલે શું? પાણી બને છે. પરંતુ પાણી છે એ કઈ અવસ્થામાં હોય? તો કે પાણી છે એ પ્રવાહી સ્વરૂપે હોય, લિક્વિડ અવસ્થાની અંદર હોય. તો એનો મતલબ એવો થયો કે હાઇડ્રોજન અને ઓક્સિજન છે એ પોતાના મૂળ ગુણધર્મ શું કર્યા છે? તો કે ગુમાવી દીધા છે, અને નવા જ ગુણધર્મ ધરાવતું પાણી છે બનાવ્યું છે. આપણને બધાને ખબર છે કે હાઇડ્રોજન અને ઓક્સિજન જ્યારે મુક્ત અવસ્થાની અંદર હોય ત્યારે એના ગુણધર્મ, અને સંયોજાય અને જે પાણી બનાવે તો પાણીના ગુણધર્મ, બંનેના ગુણધર્મ કેવા હોય? અલગ અલગ હોય, જુદા જુદા હોય. એટલે કહેવાનો મારો મતલબ એવો છે કે મિશ્રણ અને સંયોજનની અંદર આટલો તફાવત છે કે મિશ્રણની અંદર બે અથવા બેથી વધારે પદાર્થો ભેગા કરવામાં આવે, પરંતુ એ ભેગા થયેલા પદાર્થો છે એ પોતાના મૂળ ગુણધર્મ શું કરે છે? તો કે જાળવી રાખે છે. જ્યારે સંયોજનની અંદર બે કે બેથી વધારે પદાર્થો તમે ભેગા કરો છો તો એ પોતાના મૂળ ગુણધર્મ શું કરે છે? તો કે ગુમાવી દે છે, અને નવા જ ગુણધર્મ ધરાવતો પદાર્થ છે આપણને આપે છે અથવા તો બનાવે છે, એને સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આજુબાજુ આપણે નજર કરશું તો તમને ઘણા બધા પદાર્થો છે એ તત્વ સ્વરૂપે, મિશ્રણ સ્વરૂપે અથવા તો સંયોજન સ્વરૂપે જોવા મળે છે. અને બીજી વાત એ કે તમે નવમા ધોરણની અંદર પણ ભણી ગયા છે કે પરમાણુ છે, તો જો એના વિશેની માહિતી છે એ લગભગ ઈસવીસન પૂર્વે 500 વર્ષ પહેલાં ભારતના જે પ્રાચીન જે તત્વજ્ઞાનીઓ છે અને ગ્રીકના જે તત્વજ્ઞાનીઓ છે એણે સૌપ્રથમ પહેલાં વિચાર છે કર્યો હતો. મારી તમને કદાચ ખ્યાલ હશે કે ભારતના એક જે પ્રાચીન તત્વજ્ઞાની છે મહર્ષિ કણાદ, એણે સૌપ્રથમ એવું સૂચન કર્યું હતું કે દાખલા કોઈ પદાર્થ હોય કે દ્રવ્ય હોય એનું તમે વિભાજન કરતા જાઓ, ભાગ પાડતા જાઓ, તો છેલ્લે તમને એક એવો કણ મળશે કે જ્યારે પછી એનું વિભાજન શક્ય હશે નહીં અને એને પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ત્યારે પરમાણુ છે એને કેવો માનવામાં આવતો? તો કે અવિભાજ્ય કણ માનવામાં આવતો. એવી રીતના ગ્રીકના જે તત્વચિંતકો છે એણે પણ આવું જ કીધું હતું કે પરમાણુ છે એ બહુ સૂક્ષ્મ કણ છે, કે પદાર્થના તમે વિભાજન કરતા જાઓ છેલ્લે એક તમને એવો કણ મળશે કે ત્યાર પછી એનું વિભાજન શક્ય છે નહીં, એને પરમાણુ તરીકે ઓળખવામાં આવ્યો. તો તત્વ છે એ આવા એક જ પ્રકારના પરમાણુ છે એનું બનેલું છે હોય. મિશ્રણની અંદર તો કે જુદા જુદા પદાર્થો છે એને ભેગા કરવામાં આવે, પણ યાદ શું રાખવાનું? કે ભેગા થયેલા જે પદાર્થો છે એ પોતાના મૂળ ગુણધર્મ શું કરશે? તો કે જાળવી રાખશે. જ્યારે સંયોજનની અંદર ભેગા થયેલા જે પદાર્થો છે એ પોતાના મૂળ ગુણધર્મ શું કરે છે? ગુમાવી દે છે, અને નવા જ ગુણધર્મ ધરાવતો પદાર્થ છે બનાવે, એને સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાંથી આગળ જોઈએ તો કે જો તત્વની વાત કરીએ કે એક જ પ્રકારના પરમાણુના સમૂહને તત્વ કહેવાય, તો હાલના સમયગાળાની અંદર અત્યાર સુધીમાં કુલ 118 તત્વ છે શોધાયેલા છે, બરાબર. ધ્યાન રાખજો કે અત્યાર સુધીમાં કુલ 118 તત્વ શોધાયેલા છે, તેમાંથી જે 118 તત્વ શોધાયેલા છે તેમાંથી 94 તત્વ, કેટલા તત્વ? 94 તત્વ આપણને કુદરતી રીતે મળે, બરાબર. 94 તત્વ છે આપણને કેવી રીતના પ્રાપ્ત થશે? કુદરતમાંથી આપણને મળશે. બાકીના કેટલા વધ્યા? તો કે 24 કૃત્રિમ, બરાબર. તો થઈ જાય 118. તો 24 તત્વ છે આપણને કેવી રીતના મળશે? કૃત્રિમ. કૃત્રિમ મતલબ કે લેબની અંદર, પ્રયોગશાળાની અંદર એકબીજા
જે તત્વો છે એને મિશ્રિત કરી, ભેગા કરી, સંયોજિત કરી અને નવા તત્વો છે એ બનાવવામાં આવે છે. તો ખાસ વસ્તુ યાદ રાખશો કે અત્યાર સુધીમાં કુલ આપણે 118 તત્વો છે શોધાયેલા છે, એમાંથી 94 તત્વ છે. કેટલા તત્વ? 94 તત્વો એ આપણને કેવી રીતના પ્રાપ્ત થશે? તો કે કુદરતી રીતના મળે છે. બાકીના 24 તત્વો છે આપણને કૃત્રિમ રીતના પ્રાપ્ત છે થાય. આ જે આપણને તત્વો મળે છે એ બધા તત્વો છે એના ગુણધર્મો છે એક સરખા હશે નહીં. તો નવા નવા ગુણધર્મો છે, તો વૈજ્ઞાનિકો છે એને આવા ગુણધર્મને આધારે તત્વ છે એને ગોઠવવાનો પ્રયાસ છે કર્યો. તો કારણ કે જેટલા પણ તત્વો આપણને મળે છે આ બધા જ તત્વો છે જુદા જુદા ગુણધર્મ ધરાવતા હોય, તો એની જો સુવ્યવસ્થિત ગોઠવણી કરવી હોય તો એના ગુણધર્મને આધારે જો ગોઠવવામાં આવે તો વ્યવસ્થિત રીતના એનો અભ્યાસ છે એ આપણે કરી શકીએ છીએ. જો એના માટેનું પણ તમારી ટેક્સ્ટબુકની અંદર એક ઉદાહરણ આપેલું છે કે દાખલા તરીકે કોઈ એક દુકાનદાર હોય, તો એ દુકાનદાર છે એની દુકાનની અંદર ઘણી બધી વસ્તુઓ છે એ હશે, તો એ બધી જ વસ્તુઓ છે એ જો આમ આડેધડ ગમે મૂકી દે તો કોઈ ગ્રાહક છે એ લેવા આવે તો થોડીક મુશ્કેલી છે એ પડે છે. પરંતુ આપણને ખબર છે કે કોઈ જે દુકાનદાર હોય તો એની દુકાનની અંદર દાખલા તરીકે સાબુ છે તો સાબુ માટે અલગ જગ્યા હોય, બિસ્કિટ છે તો એના માટે અલગ જગ્યા હોય, કોઈ બીજી ચીજવસ્તુઓ છે એના માટે પણ અલગ જગ્યા છે, જેથી કરી અને એ ઓછા સમયગાળાની અંદર અને વ્યવસ્થિત એ ગ્રાહક છે એને વસ્તુ છે આપી શકે. તો એવી જ રીતના આ જે વૈજ્ઞાનિકો છે, આ વૈજ્ઞાનિકો છે એને આ 118 તત્વ છે એના વિશે જો સંપૂર્ણ અભ્યાસ કરવો હોય તો એ તત્વો છે એને પણ વ્યવસ્થિત ગોઠવવા પડે. તો એણે શું કર્યું? તો કે વૈજ્ઞાનિકો છે એણે આ જે તત્વ છે શોધાયેલા હતા એને આધારે, આમ તો મુખ્ય એને 3 વિભાગની અંદર ડિવાઈડ કર્યા, એ પણ કેને આધારે? તો કે એના ગુણધર્મને આધારે તત્વ છે એને ગોઠવવાનો પ્રયત્ન કર્યો. તો એમાંના કેટલાક તત્વ છે એ, તો કે એને ધાતુ તત્વ કીધા, કેટલાક તત્વ છે એને અધાતુ તત્વ કીધા અને કેટલાક તત્વ છે એ અર્ધ ધાતુ તત્વ તરીકે ઓળખવામાં આવ્યા. તો આ બધા જ આજે વર્ગીકરણ કર્યું છે ક્યાં ક્યાં આધારે? તો કે કેટલાક તત્વ છે એ ધાતુ તત્વ કીધા, કેટલાક તત્વ છે એને અધાતુ કીધા અને કેટલાક તત્વ છે એને અર્ધ ધાતુ કીધા. તો આ જે વર્ગીકરણ કર્યું છે તો એના ગુણધર્મને આધારે કર્યું છે. કેના આધારે કર્યું છે? એના ગુણધર્મને આધારે. કે ભાઈ જો કેટલાક જે તત્વ છે એ ધાતુ તત્વના ગુણધર્મ ધરાવતા હોય તો એવા તત્વને એણે કયા વિભાગમાં મૂક્યા? તો કે ધાતુની અંદર. કેટલાક તત્વ છે એ ધાતુ તત્વના ગુણધર્મ ધરાવતા નથી, એ અધાતુ તત્વના ગુણધર્મ ધરાવે છે. જો તમે 9મા ધોરણની અંદર ધાતુ અને અધાતુના ગુણધર્મ વિશે પણ અભ્યાસ કરી ગયા છે, બરાબર, કે ધાતુ તત્વ છે એ મોટે ભાગે કેવા હોય? તો કે ઘન સ્વરૂપે હોય, આ ઉપરાંત સખત હોય, આ ઉપરાંત એને અફડાવવામાં આવે તો રણકાર ઉત્પન્ન થાય, બરડ હોય, આવું બધા વિશે તમે ભણી ગયા છો, બરાબર. તો કહેવાનો મતલબ મારો એવો છે કે જે તત્વ છે એના ગુણધર્મને આધારે કેટલાક તત્વોને એને ધાતુમાં મૂક્યા, કેટલાક તત્વો છે એને અધાતુમાં મૂક્યા અને કેટલાક તત્વો એવા પણ હતા કે થોડા ગુણધર્મ છે એ ધાતુ તત્વના, થોડા ગુણધર્મ અધાતુ તત્વના, આ બંનેના ગુણધર્મ ધરાવતા હોય. તો અર્ધી ધાતુ છે, અર્ધી અધાતુ, તો એટલા માટે એને અર્ધ ધાતુ તત્વ તરીકે ઓળખવામાં આવે. કે જે તત્વ છે એ કેટલાક ગુણધર્મ ધાતુના અને કેટલાક ગુણધર્મ અધાતુ તત્વના ધરાવતા હોય તો એવા તત્વને એને ક્યાં મૂક્યા? તો કે અર્ધ ધાતુની અંદર મૂકવામાં. તમે આવર્ત કોષ્ટક જોશો તેમાં એક છે 14મા સમૂહની અંદર ઝિગઝેક, તો એ બધા તત્વો છે કેવા છે? તો કે અર્ધ ધાતુ તત્વ છે. તો એના વિશે પણ આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ છે કરવાનો થશે. એટલે કહેવાનો મારો મતલબ એવો છે કે જે વૈજ્ઞાનિકો છે એણે જેટલા પણ તત્વ છે શોધાયેલા છે એ તત્વ છે એનો સુવ્યવસ્થિત અભ્યાસ કરવા માટે એ તત્વ છે એને શું કરવા પડે? તો કે વ્યવસ્થિત ગોઠવવા પડે, એની ગોઠવણી કરવી પડે. અને એને ગોઠવણીની શરૂઆત છે એ ડોબ્રેનરે કરી હતી સૌ પ્રથમ.
તો એના વિશે પણ આપણે અભ્યાસ છે કરશું. પણ એની પહેલાં આપણે આ લેક્ચરની અંદર જે વાત કરી છે, તો કે તત્વની વાત કરી છે, મિશ્રણની વાત કરી છે, સંયોજનની વાત કરી છે, આ ઉપરાંત અત્યાર સુધીમાં જે તત્વ શોધાયેલા છે, તો કે કુલ તત્વ કેટલા, તો કે 118 તત્વ છે એ શોધાયેલા છે. એમાંના જે 94 તત્વ છે એ આપણને કેવી રીતના પ્રાપ્ત થાય છે, તો કે કુદરતી રીતના પ્રાપ્ત થાય છે. બાકીના જે 24 તત્વ છે એ આપણને કૃત્રિમ રીતના મળે છે, એટલે કૃત્રિમ રીતના મતલબ માનવ નિર્મિત. માનવ નિર્મિત એટલે કહેવાય તો કે આપણને જે 94 કુદરતી રીતના મળે છે, આ જે તત્વ છે એને લેબની અંદર કે પ્રયોગશાળાની અંદર સંયોજિત કરી અને નવા તત્વ છે એનું નિર્માણ છે કરવામાં આવે છે. તો એવા 24 તત્વ છે એ કૃત્રિમ રીતના પ્રાપ્ત છે થયા એમ થાય, અને કુલ 118 તત્વ છે એ અત્યાર સુધી છે શોધાયેલા છે. તો જેમ જેમ તત્વ છે શોધાતા ગયા, એમ એમ જે વૈજ્ઞાનિકો છે એને નવા નવા ગુણધર્મો છે એ મળતા ગયા, નવા નવા તત્વો છે મળતા ગયા, એટલે એની ઉત્સુકતા છે એ વધતી ગઈ કે ભાઈ ખરેખર આ તત્વ છે એને કેવી રીતના ગોઠવી શકાય. જો આ તત્વને ગોઠવવા માટે ઘણા વૈજ્ઞાનિકો છે એ નિષ્ફળ પણ ગયા હતા. દાખલા તરીકે આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર જે અલગ અલગ વૈજ્ઞાનિકો છે એણે જે વર્ગીકરણ કર્યું છે એના વિશે અભ્યાસ છે કરવાનો છે. તો એની અંદર ડોબ્રેનર આવશે, કે ડોબ્રેનરે સૌપ્રથમ વર્ગીકરણ કરવાનો પ્રારંભ કર્યો હતો, તે સમયના જે જાણીતા તત્વો હતા એને ગોઠવવાનો પ્રયાસ છે કર્યો હતો. ત્યાર પછી તો કે જે ન્યુલેન્ડ છે, એ ન્યુલેન્ડ નામના એક વૈજ્ઞાનિકે પણ તત્વ છે એને ગોઠવવાનો પ્રયાસ છે કર્યો હતો. અને ત્યાર પછી તો કે મેન્ડેલિફ આવશે. અને આમ જોતાં આપણે જોઈએ ને તો ખરેખર મેન્ડેલિફ એવો પહેલો વૈજ્ઞાનિક હતો કે જેણે તત્વ છે એની સુવ્યવસ્થિત ગોઠવણી છે કરી હતી. જે મેન્ડેલિફ વખતે જે 63 તત્વો જાણીતા હતા, તો એ 63 તત્વ છે એને સુવ્યવસ્થિત રીતના ગોઠવી શક્યો હતો. અને એવું પણ માનવામાં આવે કે ત્યાર પછી જે આધુનિક આવર્ત કોષ્ટક છે એ બન્યું, તો એ આધુનિક આવર્ત કોષ્ટક બનવા માટે પણ જે મેન્ડેલિફનું જે આવર્ત કોષ્ટક હતું, એ મેન્ડેલિફના આવર્ત કોષ્ટક ઉપરથી જ જે આધુનિક આવર્ત કોષ્ટક છે એ બનાવવામાં આવ્યું હતું. બરાબર. તો પ્રસ્તાવનાની અંદર બસ આટલી વસ્તુ છે તમારે યાદ રાખવાની છે. હવે પછીના જે નેક્સ્ટ લેક્ચર છે, કે બીજા લેક્ચરની અંદર આ જે અલગ અલગ વૈજ્ઞાનિકો છે કે જેણે તત્વ છે એને ગોઠવવાનો પ્રયત્ન છે કર્યો હતો, તો એ ડોબ્રેનર હોય, ન્યુલેન્ડ હોય, મેન્ડેલિફ હોય, તો એના વિશે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત છે કરશું. તો આ લેક્ચરની અંદર અહીંયા સુધી આપણે રાખીએ હવે પછીનું નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, થેન્ક યુ.